યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 30 કલાકની મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં રાણા કપૂરની DHFL સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે પૂછપરછ થઈ. આજે સવારે 11 કલાકે રાણા કપૂરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણા કપૂરના દિલ્હી મુંબઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો રાણા કપૂરની દીકરીઓની પણ ઈડીએ લાંબી પૂછપરછ કરી છે. રાણા કપૂરની દીકરીઓના ડમી કંપનીમાં 600 કરોડના વ્યવહારોની ખોટી એન્ટ્રી મળી આવી છે. તો આપણે જણાવી દઈએ કે રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે. તેમની 30 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે સાથે તેમના દિલ્હી અને મુંબઈ સહિતના 3 સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડાની કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજોને જપ્ત કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ, યુપી પાવર ગ્રીડને લઈ રાણા કપૂરની પૂછપરછ કરવામાં આવી છે. રાણા કપૂરની દીકરીઓની પણ આ સાથે પૂછપરછ કરવામાં આવી છે. અને જાણકારી સામે આવી રહી છે કે રાણા કપૂરની જે દીકરીઓની ડમી કંપની છે તેમાં 600 કરોડના વ્યવહારોની એન્ટ્રી મળી આવી છે.